क्लाउड नाइन ग्रुप द्वारा सरकार ने चैलेंज करवामां आवी छे। तो क्लाउड नाइन ग्रुप द्वारा सरकार ने चैलेंज आपवामां आवी छे। जीएसटी मुद्दे सरकार ने चैलेंज करवामां आवी छे। तो जीएसटी ने लईने लोकोने गैरमार्गे दोरवानो प्रयास हाथ धरवामां आव्यो छे। तो क्लाउड नाइन द्वारा आ सरकार ने चैलेंज आपवामां आवी छे। क्लाउड नाइन ग्रुप ने जीएसटी विभाग ने थप्पड़ मारवामां आवी छे। तो आ उपरांत तेमना द्वारा पोस्टर वायरल करवामां आव्या छे। स्कीम ने नामे जीएसटी ना भ्रमक पोस्टर वायरल करवामां आव्या छे। तो सरकार ने आ प्रमाणे चैलेंज करवामां आवी छे। क्लाउड नाइन ग्रुप द्वारा जीएसटी विरुद्ध नेगेटिव मार्केटिंग करवामां आवी रह्यु छे। तो आ प्रमाणे पोस्टरो पण वायरल करवामां आव्या छे। सरकारने एक तरफ चैलेंज करवामां आवी रह्यु होय तेવું સાફ નજર આવી રહ્યું છે। સરકારને જીએસટી મુદ્દે ચેલેન્જ કરવામાં આવી રહી છે। ક્લાઉડ નાઇન બિલ્ડર ગ્રુપનો લોકોને ગેરમાર્ગે દોરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। તો ક્લાઉડ નાઇન ગ્રુપે અનેક પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે અને તે અંગેની પોસ્ટ પણ કરી છે, સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે। આ ઉપરાંત ક્લાઉડ નાઇન ગ્રુપ દ્વારા સરકારને ચેલેન્જ આપવામાં આવી રહ્યું છે। અનેક પોસ્ટરો પોસ્ટ કરવામાં આવ્યા છે અને ફિલ્મના જે ડાયલોગ છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સરકારને ચેલેન્જ કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ક્લાઉડ નાઇન ગ્રુપ દ્વારા જીએસટી વિભાગને થપ્પડ મારવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે અને જીએસટી મુદ્દા પર તેમના દ્વારા પોસ્ટરો વાયરલ કરવામાં આવી રહ્યા છે। તો મૂવીના ડાયલોગનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે અંગેના પોસ્ટર બનાવવામાં આવ્યા છે અને જીએસટી મુદ્દે જીએસટી ન ભરવા અંગેના ભ્રમક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે। જીએસટીને લઈને લોકોને ગેરમાર્ગે દોરવાનો હાલ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। તો ક્લાઉડ નાઇન ગ્રુપ દ્વારા આ પોસ્ટરો વાયરલ કરવામાં આવ્યા છે અને મૂવીના ડાયલોગ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને મૂવીના ડાયલોગનો ઉપયોગ કરીને આ પોસ્ટર બનાવવામાં આવ્યા છે। ત્યારબાદ આ પોસ્ટર હાલ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। તો જીએસટી ન ભરવા અંગેની માહિતી આપવામાં આવી રહી છે અને જીએસટી ન ભરવા અંગે લોકોને સૂચન કરવામાં આવી રહ્યું છે અને તે અંગેના પોસ્ટર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યા છે। તો ઘણા બધા મૂવીઝના જે ડાયલોગ છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે અંગેના પોસ્ટરો વાયરલ કરવામાં આવી રહ્યા છે। વિવાનો જે ડાયલોગ હતો તે પણ પોસ્ટરમાં મૂકવામાં આવ્યો છે। જલ લીજે થક ગયે હોંગે જીએસટી ભરતે ભરતે તેવો ડાયલોગ વાપરવામાં આવ્યો છે। આ ઉપરાંત જા સિમરન જા જીલે અપની જિંદગી વિધાઉટ જીએસટી તેવા ડાયલોગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને મૂવીના ડાયલોગનો ઉપયોગ કરીને આ પોસ્ટર વાયરલ કરવામાં આવી રહ્યા છે। તો જા સિમરન જીલે જિંદગી જેવા ડાયલોગનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તો જીએસટીને લઈને લોકોને ગેરમાર્ગે દોરવાની સત્તા કોણે આપી છે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। તો આ ઉપરાંત અનેક સવાલો સર્જાઈ રહ્યા છે। ક્લાઉડ નાઇન ગ્રુપ જીએસટી વિરુદ્ધ કેમ કરી રહ્યું છે ભ્રમક પોસ્ટ, તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યો છે। તો શું જીએસટી વિભાગના અધિકારીને આ ભ્રમક પોસ્ટ ધ્યાને છે કે નહીં તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। તો શું પોસ્ટ જીએસટી વિભાગને ધ્યાને આવતા કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યો છે। તો આ ઉપરાંત ઘણા બધા મૂવીના ડાયલોગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં એક છે જા સિમરન જા જીલે અપની જિંદગી વિધાઉટ જીએસટી, આવા પ્રમાણેના મૂવીના ડાયલોગનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને લોકોને મૂવીના ડાયલોગ સાથેના પોસ્ટર આપવામાં આવી રહ્યા છે અને પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યા છે। તો આ ઉપરાંત અનેક સવાલો થઈ રહ્યા છે કે જે પ્રમાણે આ પોસ્ટરો વાયરલ કરવામાં આવ્યા છે, પોસ્ટ કરવામાં આવી રહ્યા છે, તો આ અંગેની કોઈ પણ પ્રકારની કાર્યવાહી થશે કે કેમ તે એક સવાલ ઉદ્ભવી રહ્યો છે। કડક પગલાં લેવામાં આવશે કે કેમ અને જીએસટી વિભાગને જ્યારે પણ આ પ્રકારની જાણ થશે તો કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવશે કે કેમ તે એક સૌથી મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। તો જે પ્રમાણે આ પોસ્ટરો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે, સોશિયલ મીડિયામાં તો પોસ્ટ કરવામાં આવ્યા છે, તો આ ઉપરાંત ન્યૂઝપેપર્સમાં પણ તેને આપવામાં આવી રહ્યા છે, તો આ ઉપરાંત પેમ્પલેટ તરીકે પણ તેને લોકોની સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। એટલે આ ખૂબ જ મોટા પ્રમાણમાં મુહિમ ચલાવવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ક્લાઉડ નાઇન દ્વારા સરકારને જાણે ચેલેન્જ કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેની જાહેરાત ન્યૂઝપેપરમાં આપવામાં આવી રહી છે, ત્યારબાદ પેમ્પલેટો બનાવીને લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। એટલે આ પ્રમાણે જાણે મુહિમ ચલાવવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને લોકોને ક્યાંક ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હોય
क्लाउड नाइन ग्रुप द्वारा लागी रह्यो छे। त्यारे आ तमाम मुद्दे चर्चा करवा माटे मारी साथे संवाददाता प्रदीप जोड़ाई गया छे। जी प्रदीप, जे प्रमाणे आखो मामलो सामे आव्यो छे, जे क्लाउड नाइन ग्रुप छे तेमना द्वारा पोस्टरो बहार पाडवामां आव्या छे ने जीएसटी नो क्यांक ने क्यांक विरोध करवामां आवी रह्यो छे, तो सामे सरकारने चैलेंज आपवामां आवी रह्यो होय तेवुं लागी रह्यो छे, ऊपर शुं छे वधु विगते माहिती? बिल्कुल कोमल, बात करो तो क्लाउड 19 आज क्लाउड 9 जे ग्रुप छे ते ग्रुप द्वारा क्या केव लागी रह्यु छे के सरकार ने पण चैलेंज करवामां आवतो होय तेवुं लागी रह्यु छे। जीएसटी विरोध लोकोने भ्रामक वातो फैलावी रह्या होय छे तेवुं पण लागी रह्यु छे क्या के, एटला माटे के फिल्मी डायलॉगो जे छे ते डायलॉग ना आधारे ते डायलॉग ना आधार पर नवा साथे मतलब मेमेस उमरवामां आवे छे। मतलब के फिल्मी जे डायलॉग होय के जा पुष्पा जा जीले अपनी जिंदगी एवा जे अनेक डायलॉगो जे छे जे डायलॉगोना हिसाबे आ कारणे जीएसटी ना भ्रामक फैलावानी वात करी रह्या छे के लोकोने उश्केरवानी पण वात करी रह्या छे के जीएसटी ना भरो तेवने लईने लोकोने उश्केरवानी आ वात करी रही छे। आ क्लाउड 9 जे ग्रुप छे जे अमदावादनी अंदर नेहरूनगरनी आसपास ग्रुप अत्यारे चाली रह्यु छे તે ગ્રુપ દ્વારા આવી એક તસવીરો બનાવવામાં આવે છે અને લોકોને પણ લોકો સુધી પહોંચે તે માટે સોશિયલ મીડિયાનો સહારો તો લેવામાં આવે છે, પરંતુ લોકોને ઘરે મળે તે માટે અલગ અલગ એજન્સીઓનો પણ સહારો લેવો પડે છે કે ઘરે ઘરે સુધી આ પોસ્ટર પહોંચે અને લોકોના પોસ્ટરનો સહારો લે કે જેને લઈને લોકોને ભ્રમિત કરવાની ક્યાંક આ વાત ચાલી રહ્યું છે એવું લાગે છે। અલગ અલગ ફિલ્મી ના ડાયલોગોના સાથે વાત કરવામાં આવે છે, રાવણ કે સાથ જીએસટી કા ભી દહન કરવાની વાત કરી રહ્યું હોય છે, તુસી જીએસટી ભર કે ભર રહે હો તો તુસી જીએસટી ના ભરો એવા અનેક ડાયલોગોના સાથે સોશિયલ મીડિયાની અંદર વાત કરવામાં આવે છે કે સોશિયલ મીડિયાની અંદર લોકોને ગેરમાર્ગે દોરવાની પણ વાત ચાલી રહી છે। તો હવે આ ક્લાઉડ 9 ગ્રુપની સામે સરકાર દ્વારા કઈ રીતના પગલાં લેવામાં આવશે તે પણ એક મહત્વની વાત છે। એકમાત્ર કારણ કે સરકારને જો આવી જ રીતે ખુલ્લામાં ખુલ્લા જો ચેલેન્જ આપવામાં આવે છે તો શું જીએસટી વિભાગ દ્વારા કે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવે છે કે સરકાર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવે છે તેના પણ એક મોટું નિવેદન રહે છે। જી પ્રદીપ, જે પ્રમાણે આખો મામલો સામે આવ્યો છે, ખાસ કરીને આપણે વાત કરીએ તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અત્યારે સૌથી શક્તિશાળી પ્લેટફોર્મ કહેવામાં આવતું હોય છે, ત્યારે સોશિયલ મીડિયામાં આ પ્રમાણેના પોસ્ટર પોસ્ટ કરવા અને આ સિવાય લોકોના ઘર સુધી પહોંચે તે માટે પેમ્પલેટો બહાર પાડવા, એટલે સીધે સીધી આ સરકારને ચેલેન્જ આપવામાં આવી રહ્યું છે, એટલે શું લાગી રહ્યું છે કે આગામી સમયમાં જો આ પ્રમાણેની જાણ સરકારને થશે તો પછી કેવી કાર્યવાહી અને કેવા કડક પગલાં લેવામાં આવશે? બિલકુલ કોમલ, તો સરકારને આની અંગે જાણ હજી અત્યાર સુધી તો નથી, તે એવું માત્ર કહી શકાય કે સરકારને જાણ જો હોય તો સરકાર આના ઉપર તાત્કાલિક એક્શન લઈ શકે છે, પરંતુ સરકારને જાણ ના હોવાના કારણે જ આ ગ્રુપ દ્વારા હાલ તો હજી સોશિયલ મીડિયાની અંદર આવી મુહિમ ચલાવવામાં આવી રહી છે, લોકોને ભ્રમિત કરવાની વાત ચાલી રહી છે। જો સરકારને આવી જ રીતે ખુલ્લી ચેલેન્જ આપી રહી છે તો જીએસટી વિભાગ દ્વારા અથવા તો સરકાર દ્વારા કે પોલીસ પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારને જો કોઈ વ્યક્તિને મતલબ પ્રશાસનને આ જો વાતની ખ્યાલ આવશે તો તાત્કાલિક જો એના ઉપર પગલાં લેવામાં આવશે તો આવનારા સમયની અંદર જોવાનું રહેશે કે આમની સામે કઈ રીતના પગલાં લેવામાં આવે છે। લોકોને સરકાર વિરુદ્ધ ઉશ્કેરવાની જે વાત કરવામાં આવે તો તેને લઈને આની સામે ક્યાંક એવું લાગી રહ્યું છે કે હાલ તો સરકાર એના સામે ગુનો નોંધી શકે છે, પરંતુ એ જોવાનું રહેશે કે સરકાર દ્વારા કઈ રીતના આની સામે પગલાં લેવામાં આવશે। હવે ડિપાર્ટમેન્ટ આની અંદર ઇન્ક્લુડ થશે, જીએસટી વિભાગ આની અંદર આવી જશે કે સાથે પોલીસ પ્રશાસન દ્વારા આના ઉપર નિર્ણય લેવામાં આવશે તે પણ એક મહત્વની વાત છે। હવે જીએસટીને લઈને જો આટલું ઉશ્કેરવાની વાત છે કે જે જીએસટી દ્વારા સરકારે પણ નક્કી કર્યું છે કે સમગ્ર દેશની અંદર એક જ ટેક્સ ઉઘરાવવામાં આવે, જીએસટી ઉઘરાવવામાં આવે, તે જીએસટીને લઈને લોકોને જો ઉશ્કેરવાની વાત આ ક્લાઉડ 9 ગ્રુપ દ્વારા જો કરવામાં આવી રહ્યું છે તો હવે ક્લાઉડ 9 ગ્રુપની સામે સરકાર દ્વારા કઈ રીતે જોવાનું, સરકાર કઈ રીતે જોશે તે પણ મહત્વની વાત છે અને જીએસટી વિભાગ દ્વારા આ ગ્રુપની સામે કઈ રીતે લાલ આંખ કરવાની રહેશે તે પણ એક મહત્વની વાત છે। જી પ્રદીપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જે પ્રમાણે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જે ક્લાઉડ 9 ગ્રુપ છે તેમના દ્વારા આવા પ્રકારના પોસ્ટરો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે, તો આ ઉપરાંત લોકોને ક્યાંક જીએસટી મામલે ગેરકાયદેસર રીતે જે ભ્રમણ કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને પોસ્ટ જીએસટી વિભાગને ધ્યાને આવતા કોઈ પણ પ્રકારના કડક પગલાં લેવામાં આવશે કે કેમ તે પણ હવે જોવાનું રહ્યું।